सशक्त महिलाओं जेने भारत की आज़ादी और भारत ने घड़वा में खूब मोटू योगदान आप परिचय चौक सलाम करे छे। तेमा आजे राणी अहल्याबाई होलकरनुं नाम सांभळीने दरेक भारतवासीओने तेना पर खूब गर्व अनुभवाय छे। तो आओ अहल्याबाई होलकरनो परिचय मेळवीए। हेलो दोस्तों, હું આશા સોલંકી, તમે જોઈ રહ્યા છો પરિચય ટોક। અમે તમારા માટે આજે લાવી રહ્યા છીએ સશક્ત મહિલાઓની માહિતી જે તમને પસંદ પડશે। તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, તેમજ તમને કેવા વિડીયો જોવા ગમે છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। તો આવો આવી માહિતી મેળવીએ। સશક્ત મહિલાઓ જેણે ભારતની આઝાદી તેમજ ભારતને ઘડવામાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું, જેમાં આજે રાણી અહલ્યાબાઈ હોલકરનું નામ સાંભળી ભારતના દરેક નાગરિકને તેના પર ગર્વ અનુભવે છે। તેમણે પોતાના જીવનકાળમાં કરેલા કાર્યોથી તેમનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે। ભારતભરના મોટા ભાગના તીર્થસ્થાનો ઉપર મંદિર બંધાવ્યા, ઘાટ બંધાવ્યા, કુવા ખોદાવ્યા અને વાવનું નિર્માણ કર્યું। તો આવો અહલ્યાબાઈ હોલકરનો પરિચય મેળવીએ। મહારાણી અહલ્યાબાઈનું પૂરું નામ રાણી અહલ્યાબાઈ હોલકર હતું। તેના પિતાજીનું નામ માનકોજી શિંદે હતું। તેમનો જન્મ 31 મે 1725 રોજ થયો હતો અને જન્મસ્થળ ચોંડી અહેમદનગર, જે આજનું મહારાષ્ટ્ર છે, અહેમદનગર જિલ્લાના જામખેડમાં થયો હતો। અહલ્યાબાઈ હોલકરને બે સંતાન હતા, એક પુત્ર જેનું નામ માલેરાવ અને એક પુત્રી તેનું નામ મુક્તાબાઈ હતું। તેની કર્મભૂમિ ભારત હતી। મહારાણી અહલ્યાબાઈ ઇતિહાસના પ્રસિદ્ધ સુબેદાર મલ્હારરાવ ખંડેરાવ હોલકરની પત્ની હતા। આમ જોઈએ તો અહલ્યાબાઈ કોઈ મોટી રાજ્યની મહારાણી ન હતી અને એનું કાર્યક્ષેત્ર પણ સાવ સીમિત હતું, છતાં એમણે પોતાના જીવનકાળમાં જે કામગીરી કરી એનાથી એમનું નામ આજે પણ સુવર્ણ અક્ષરે અંકિત છે। ભારતના વિકાસ માટે એમણે આપેલ યોગદાનનો ઇતિહાસ સાક્ષી છે। 1725 જન્મેલા અહલ્યાબાઈના લગ્ન 8 વર્ષની ઉંમરે 1733 ખંડેરાવ સાથે થયા હતા। એ વખતે સ્ત્રીઓને ભણાવાતી નહોતી। ખંડેરાવનો સ્વભાવ ચંચળ અને ઉગ્ર હતો। 1754 ખંડેરાવ યુદ્ધમાં માર્યા ગયા અને અહલ્યાબાઈ 29 વર્ષની વયે વિધવા બની ગઈ। જ્યારે 42 વર્ષના થયા ત્યારે એમનો એક પુત્ર મલેરાવ પણ ગુજરી ગયો। અહલ્યાબાઈએ પોતાના રાજ્ય તો ઠીક, પરંતુ રાજ્ય બહાર ભારતભરના મોટા ભાગના તીર્થસ્થાનો ઉપર મંદિર બંધાવ્યા, ઘાટ બંધાવ્યા, કુવા ખોદાવ્યા અને વાવનું નિર્માણ કર્યું। તેમણે ભારતમાં વિવિધ જગ્યાએ મંદિરો બંધાવ્યા અને કયા રાજ્યમાં કયા મંદિરો છે તેની માહિતી નીચે મુજબ છે। પહેલું, રામેશ્વર જ્યોતિર્લિંગ, જે તમિલનાડુમાં છે। બીજું, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, જે આંધ્રપ્રદેશમાં છે। ત્રીજું, જનાર્દન મંદિર, જે કેરલામાં છે। ચોથું, વેંકટેશ્વર મંદિર, જે તિરુપતિ બાલાજીમાં છે, એટલે કે આંધ્રપ્રદેશમાં છે। પાંચમું, પશુપતિનાથ મંદિર, જે તમિલનાડુમાં છે। છઠ્ઠું, દ્વારકા મંદિર, જે ગુજરાતમાં છે। સાતમું, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, જે મહારાષ્ટ્રમાં છે। આઠમું, માતૃગ્યા, જે ગુજરાતમાં છે। નવમું, ભીમશંકર જ્યોતિર્લિંગ, જે મહારાષ્ટ્રમાં છે। દસમું, એકલિંગજી મંદિર, જે રાજસ્થાનમાં છે। અગિયારમું, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, જે મધ્યપ્રદેશમાં છે। બારમું, કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, જે ઉત્તર પ્રદેશમાં છે। તેરમું, વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, જે ઝારખંડમાં છે। ચૌદ, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, જે મધ્યપ્રદેશમાં છે। આમ ભારતની મેઇન 12 જ્યોતિર્લિંગમાંથી મોટા ભાગની જ્યોતિર્લિંગ તથા વિવિધ મોટા ધાર્મિક સ્થાનો અહલ્યાબાઈએ બનાવડાવ્યા છે। અહલ્યાબાઈના નામે ઘણી પુસ્તકો પણ લખવામાં આવી છે, જે આ મુજબ છે। પહેલું, અહલ્યાબાઈ, જે હીરાલાલ શર્મા દ્વારા લખવામાં આવી હતી। બીજું, અહલ્યાબાઈ ચરિત્ર, જે પુરુષોત્તમ હીરાલાલ દ્વારા લખવામાં આવી હતી। ત્રીજું, અહલ્યાબાઈ ચરિત્ર, જે મુકુંદ વર્મા બાવરે દ્વારા લખવામાં આવી હતી। ઇન્દોરમાં એક એરપોર્ટ છે જેનું નામ દેવી અહલ્યાબાઈ હોલકરના નામે રાખવામાં આવ્યું છે। દેવી અહલ્યા વિશ્વવિદ્યાલય નામની બે યુનિવર્સિટી પણ બનાવવામાં આવી છે, જે ઇન્દોરમાં છે। અહલ્યાબાઈએ રસ્તા બંધાવ્યા અને રિપેર કરાવ્યા
અન્ન ક્ષેત્ર, પાણીના પરબ બંધાવ્યા, મંદિરોમાં વિદ્વાનોની નિયુક્તિ કરી, દેશના 90 જેટલા સ્થળો આજે એમના કાર્યની સાક્ષી પૂરે છે. એ વખતે લોકો અહલ્યાબાઈને દેવીનું સ્વરૂપ માનતા હતા. અહલ્યાબાઈએ પોતાના જીવનકાળમાં ઘણા સંબંધીઓને જતા જોયા. એ જ્યારે 62 વર્ષના થયા ત્યારે દોહિતર નથુ ગુજરી ગયા. જમાઈ યશવંત ફણસે ગુજરી જતા અહલ્યાબાઈની પુત્રી મુક્તાબાઈ સતી થઈ ગયા. અહલ્યાબાઈના સસરા મલ્હારરાવના ભાઈબંધ તુકોજીરાવ હોલકરને અહલ્યાબાઈએ સેનાપતિ બનાવેલા. તુકોજીરાવ અહલ્યાબાઈથી ઉંમરમાં મોટા હતા, પણ તેને માતા સમાન ગણતા હતા. અહલ્યાબાઈ 13 ઓગસ્ટ 1795માં અવસાન પામ્યા. પછી રાજગાદી તુકોજીરાવને મળી. એ પોતાની મહોરમાં હંમેશા લખતા ખંડોજી સુત તુકોજી હોલકર. આજે પણ ઇન્દોરમાં ભાદરવાની કૃષ્ણ પક્ષની તિથિ 14ના રોજ અહલ્યોત્સવ ઉજવાય છે. તો આ હતી ભારતને ઘડનારી સશક્ત મહિલાઓમાંથી એક મહારાણી અહલ્યાબાઈ વિશેની માહિતી. મહારાણી અહલ્યાબાઈ હોલકરની વીરતા અને ત્યાગ તેમજ તેમણે કરેલા કાર્યોથી ભારતીયોને ગર્વ છે અને પરિચય ટોક રાણી અહલ્યાબાઈ હોલકરને સલામ કરે છે. અમારી સાથે લાસ્ટ સુધી જોડાયેલા રહેવા માટે ધન્યવાદ. ફરી ખૂબ જ ઝડપથી નવી માહિતી સાથે મળીશું.